જય સ્વામિનારાયણ. આજે આપણે એક એવી વનસ્પતિની વાત કરવા જવાના છીએ જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો. યુટ્યુબના માધ્યમથી આ કોઈ ફેક વસ્તુ નથી. આજે આ વનસ્પતિઓ આપણે બાળકોને આપવાના છીએ અને વનસ્પતિની અંદર કેવા પ્રકારની છે એની ઓળખ કરવાની છે. એના પર્ણ કયા રીતના છે? ઓલરેડી કે આ એક પ્રકારનું ખડ છે અને જૂની વાડ હોય એની અંદર આ ખડ થાય છે. એટલે મારી સામે બાળકો પણ બેઠેલા છે, તો આની અંદર કયા એવા ગુણ છે અને શેના માટે આપનો ઉપયોગ થાય છે એની વાત આપણે કરવાના છે. તો સૌ પ્રથમ કોઈ પણ ગાય હોય, ભેંસ હોય અને આપણે જે કૂતરું હોય એમને આ ઋતુની અંદર, ચોમાસાની ઋતુની અંદર એમને કોઈ જીવડા પડેલા હોય તો એના માટે આ ઉપયોગી વનસ્પતિ છે. અને કોઈ વાટવાની નથી, આનો કોઈ રસ નથી કાઢવાનો. આની તાકાત એટલી જ છે આ વનસ્પતિની કે આને ખાલી એક પતલા પતલું આછું કપડું લઈ અને એને ખાલી આટલી એક ડાળથી છે અથવા એમને આ રીતે ગોળી જેવું કરી અને કપડામાં બાંધીને એની હાકળે અથવા એમના ગળે બાંધી દેવાનું છે. અને એના કારણે જે એમના શરીરની અંદર જે જીવડા પડેલા છે એ જીવડા છે એ ટોટલી જીવડા વહ્યા જશે. આ એક સાધુએ મારા દાદાને આનું કામ સોંપેલું હતું અને મારા દાદા અત્યારે હયાત નથી, એટલે જ્યારે હયાત હતા ત્યારે મને એણે સોંપેલું કામ. આજે હું બાળકોને સેવાકીય પ્રવૃત્તિ માટે હું એમને એક સેમ્પલ તરીકે ખડનો છોડ એમને આપું છું અને પોતાના કામની અંદર એ પોતે જઈને આ ખડ શોધશે અને એક નમૂનો લાવશે અને મને બતાવશે. તો દરેક મિત્રો પણ જે ખેડૂત છે, આ ખેતરમાં ખડ થાય છે અને મતલબ આ શેઢો જે જૂનો શેઢો હોય, મોટી મોટી વાડ હોય જ્યાં ગાયો કોઈ ઘેટા કોઈ બકરા પોચતા ન હોય ત્યાં ખડ બચી જાય છે અને એનો ઉપયોગ થાય છે. તો આપણે બાળકોને આજે એક એક સેમ્પલ માટે આપી રહ્યા છીએ અને પોતાની વાડીએ શેઢે પાળે ગમીને જઈને આને એનું ચેકિંગ કરવાનું છે કે આ તમને મળે છે. અને મળે પછી તમને એમ લાગે કે મારે ત્યાં છે તો તમે એમને આપી શકો છો અને બાકીના બાળકો છે એકબીજાને આપી દઈશું. અને આ સેવાકીય કામ છે અને મૂક પ્રાણી છે, એટલે મૂંગા પ્રાણી હોય તો મૂંગા પ્રાણીની અંદર આ વસ્તુ આપણે એક સેવાના કાર્યથી આપણે કામ કરીશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.